નમસ્કાર મિત્રો એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ સાત વિશે ગુજરાતી સત્ર એકની કવિતા બે આજની ઘડી રળિયામણીના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ વિશે માહિતી મેળવીશું તો મિત્રો જો હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરો તો સૌ પ્રથમ જોઈએ અભ્યાસના સવાલ જવાબ મુખ્ય પ્રશ્ન એક નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો તેમાં પહેલો પ્રશ્ન છે ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ તો તેના વિકલ્પો છે ક ચોકમાં છાંટવા ખ પવિત્ર પાણી પીવા માટે ગ ભગવાનના સ્નાન માટે કે પછી ઘ પગ પખાળવા તો તેમાં સાચો જવાબ છે ઘ પગ પખાળવા બીજો સવાલ છે અહીં કાવ્યમાં પૂરો પૂરો એટલે તેના વિકલ્પો છે ક ભરો ખ સંપૂર્ણ ગ આખે આખો કે પછી ઘ દોરો તેનો સાચો વિકલ્પ છે ક ભરો ત્રીજો સવાલ છે અહીં નરસૈયાનો સ્વામી એટલે તેના વિકલ્પો છે ક કૃષ્ણ બ સખી ગ ભગવાન કે પછી ગ હાથીઓ તો તેનો સાચો જવાબ છે ક કૃષ્ણ મુખ્ય પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો પહેલો સવાલ છે ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે તો તેનો જવાબ છે ગોપીને ઘેર આજે વ્હાલાજી એટલે કે શ્રી કૃષ્ણ પધારવાના શુભ સમાચાર મળ્યા છે તેથી ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે બીજો સવાલ છે વ્હાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે તો તેનો જવાબ છે વ્હાલાજી માટે લીલા સૂકા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે ત્રીજો સવાલ છે તરિયા તોરણમાં કયા કયા વૃક્ષોના પાંદડા હોય છે તેનો જવાબ છે તરિયા તોરણમાં આસોપાલવ આંબો અને નાળિયેરી એ ત્રણ વૃક્ષોના પાંદડા હોય છે ચોથો સવાલ છે સખી ગંગા જમનાના નીર શા માટે મંગાવે છે તેનો જવાબ છે સખી ગંગા જમનાના નીર શ્રી કૃષ્ણના ચરણ પખાળવા માટે મંગાવે છે પાંચમો સવાલ છે ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે તેનો જવાબ છે ગોપીને સૌથી વધારે વ્હાલા કૃષ્ણ છે હવે જોઈએ સ્વાધ્યાયના સવાલ જવાબ મુખ્ય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તો પહેલો સવાલ છે તમે તમારા ઘરને કોઈ ખાસ રીતે શણગારો છો ક્યારે ક્યારે કેવી રીતે તો તેનો જવાબ કંઈક આવી રીતે આવી શકે અમે અમારા ઘરને લગ્ન પ્રસંગે કે દિવાળીના પ્રસંગે ખાસ રીતે શણગારીએ છીએ ઘરને ધોળાવીએ છીએ અને રંગરોગાન કરાવીએ છીએ લગ્ન પ્રસંગે સાથિયા પૂરીએ છીએ દિવાલ ઉપર પશુ પક્ષી અને વેલ ચિતરીએ છીએ દિવાળીમાં રંગોળી પૂરીએ છીએ અને ઘર આગળ દીવડા મૂકીએ છીએ બારણે તોરણ બાંધીએ છીએ રાત્રે વીજળીના બલ્બના તોરણથી ઘર શણગારીએ છીએ બીજો સવાલ છે તમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં તમે કઈ કઈ તૈયારી કરો છો તો તેનો જવાબ આવી રીતે આવી શકે છે અમારા ઘરે કોઈ મહેમાન આવે એ પહેલાં અમે ઘરને વાળી સુડીને સાફ કરીએ છીએ સોફા પડદા પલંગ અને ચાદર અન્ય રાચરચીલું વ્યવસ્થિત કરી દઈએ છીએ મહેમાનને જમાડવાના હોય તો રસોઈ અંગે અગાઉથી વિચારી લઈએ છીએ એમનું આતિથ્ય સચવાય એમની સરભરા સારી રીતે થઈ શકે એ માટે બધી જરૂરી તૈયારી કરીએ છીએ ત્રીજો સવાલ છે કવિ વાંસ વઢાવવાનું શા માટે સૂચવે છે તો તેનો જવાબ છે શ્રી કૃષ્ણની પધરામણી થવાની છે એ માટે મંડપ અને બારણે તોરણ બંધાવવાના છે એ માટે વાંસની જરૂર છે તેથી કવિ એટલે કે સખીઓ દ્વારા આ લીલા વાંસ વધાવવાનું સૂચવે છે ચોથો સવાલ છે ચરણ પખાળીએને બદલે પગ ધોઈએ એવો વાક્ય પ્રયોગ કરીએ તો તેનો જવાબ છે ચરણ શબ્દ ગુરુ મહાત્મા કે કૃષ્ણ જેવા દેવ પુરુષ માટે વપરાય છે ચરણ શબ્દ સાથે પખાળવું શબ્દ વપરાય છે કારણ કે પખાળવામાં માત્ર ધોવાનો અર્થ નથી પણ પવિત્રતા તેમજ સત્કારનો અર્થ છે ધોવામાં નિર્મળ કરવાનો અર્થ છે આમ અહીં શબ્દનો વિશિષ્ટ અર્થ છે આથી અહીં ચરણ પખાળીએ એવો શબ્દ પ્રયોગ જ યોગ્ય છે મુખ્ય પ્રશ્ન બે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તે પંક્તિઓ છે સખી આજની ઘડી રળિયામણી મારો વાલોજી આવ્યાની વધામણી જીરે સખી પછી જે આગળ કાવ્ય પંક્તિઓ આવે છે તે જવાબરૂપે જોઈએ તો તે કંઈક આ પ્રમાણે છે સખી આજની ઘડી રળિયામણી મારો વાહલોજી આવ્યાની વધામણી જીરે સખી સખી આલા લીલા વાંસ વઢાવીએ મારા વ્હાલાજીના મંડપ રચાવીએ જીરે સખી બીજી કાવ્ય પંક્તિ છે તરિયા તોરણ બારે બંધાવીએ મોતીળે ચોક પુરાવીએ જીરે સખી તો તેનો જવાબ છે તરિયા તોરણ બારે બંધાવીએ મોતીળે ચોક પુરાવીએ જીરે સખી ગંગા જમનાના નીર મંગાવીએ મારા વહલાજીના પ ચરણ પખાળીએ જીરે સખી મુખ્ય પ્રશ્ન ત્રણ ઉદાહરણ મુજબ શબ્દોનો પંક્તિ પ્રયોગ અને વાક્ય પ્રયોગ કરો તો ઉદાહરણ જોઈએ પંક્તિ પ્રયોગ સખી આજની ઘડી રળિયામણી તો અહીં ઘડી શબ્દનો પંક્તિ પ્રયોગ કરવામાં આવ્યો છે અને નીચે ઘડી શબ્દનો વાક્યપ્રયોગ જોઈએ બે ઘડીમાં હું પહોંચું છું તો એવી જ રીતે આપણે વાંસ મોતીડે નીર મંગળ અને સોહાગણ શબ્દનો પંક્તિ પ્રયોગ અને વાક્યપ્રયોગ કરવાનો છે તો જોઈએ આપણે જવાબ કે તેમાં આપણને પહેલાં પંક્તિ પ્રયોગ અને પછી વાક્યપ્રયોગ કરીને બતાવવામાં આવ્યું છે તો પહેલું છે વાંસ શબ્દ ઉપરથી પંક્તિ આલા લીલા વાંસ વઢાવીએ અને તેની બાજુમાં વાક્ય પ્રયોગ વાંસમાંથી ટોપલા સાદડી ચટાઈ વગેરે બને છે બીજું છે મોતીડે મોતીડે ચોક પુરાવીએ જીરે તો તેમાં તેમાં પ્રયોગ જોઈએ અમારા ગુરુજીને અમે મોતીડે વધાવ્યા ત્રીજું છે નીર ગંગા જમના નીર મંગાવીએ હવે વાક્ય પ્રયોગ જોઈએ એની આંખોથી નીર વહી રહ્યા હતા ચોથું છે મંગળ વાહલાજીના મંગળ ગૌરાવ્ય જી વાક્ય પ્રયોગ લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગવાય છે પાંચમું છે સોહાગણ પૂરો પૂરો સોહાગણ સાથીયો વાક્યપ્રયોગ જોઈએ સોહાગણ સ્ત્રીઓ જયા પાર્વતીનું વ્રત કરે છે મુખ્ય પ્રશ્ન ચાર કાવ્યમાં આવતા શબ્દોને સ્થાને અહીં આપેલ શબ્દો મૂકીને કાવ્ય ફરીથી વાંચો અને કાવ્યમાં શો ફેરફાર પડ્યો તે લખો તો તે શબ્દો છે ઘડી તો પળ મંગળ તો ગીત વાંસ તો શેરડી મલપતો તો હાલ તો ડોલતો ચોક તો બારણું અને નીર તો પાણી આપણે જોઈએ તેનો વાક્ય પ્રયોગ કરીને તેમાં પહેલું છે ઘડી તો પળ તો ઘડીની જગ્યાએ પળ શબ્દ મૂકીને કાવ્ય પંક્તિ ફરીથી જોઈએ સખી આજની પળ આમણી બીજું છે મંગળ તો ગીત હવે તેનો કાવ્ય પંક્તિમાં પ્રયોગ જોઈએ વ્હાલાજીના ગીત ગૌરાવીએ જીરે ત્રીજું છે વાંસ તો શેરડી તો તેનો કાવ્ય પંક્તિનો ઉપયોગ જોઈએ સખી આલી લીલી શેરડી વઢાવીએ ચોથું જોઈએ મલપતો તો હાલતો ડોલતો કાવ્ય પંક્તિ જોઈએ ચોક તો બારણું કાવ્ય પંક્તિ પ્રયોગ મોતીડે બારણું પુરાવીએ જીરે છઠ્ઠું છે નીર તો પાણી તો ગંગા જમનાના પાણી મંગાવીએ મુખ્ય પ્રશ્ન પાંચ સમાનાર્થી શબ્દો આપી ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો તો તેમાં પહેલું છે ચરણ તો તેના સમાનાર્થી શબ્દો છે પગ અથવા પાય વાક્ય પ્રયોગ શિષ્ય ગુરુના ચરણની રજ માથે ચઢાવે છે બીજું છે સ્વામી તો તેનો સમાનાર્થી છે માલિક અથવા આ કાવ્યમાં શ્રી કૃષ્ણ વાક્ય પ્રયોગ જોઈએ નરસિંહ મહેતા કૃષ્ણને પોતાના સ્વામી કહે છે ત્રીજું છે સખી તો તેના સમાનાર્થી શબ્દો છે બહેનપણી અથવા સહ્યર વાક્યપ્રયોગ જોઈએ નીના કાલે એની સખીના લગ્નમાં ગઈ હતી ચોથું છે મંગળ તો તેનો અર્થ થશે પવિત્ર અથવા શુભ વાક્ય પ્રયોગ છે લગ્ન પ્રસંગે મંગળ ગીતો ગવાય છે મુખ્ય પ્રશ્ન છ નીચેના શબ્દોમાં શ અને સના માન્ય ઉચ્ચારણ નીચે લીટી દોરો તો એ શબ્દો કંઈક આ પ્રમાણે છે હવે તેમાંથી આપણે સાચા ઉચ્ચારણ વાળો શબ્દ શોધીએ તેમાં પહેલી જોડી છે નરસૈયો અને તેની સામે છે નરસૈયો તો આ બંને શબ્દોમાં નરસૈયો શબ્દ છે તેમાં સનો ઉચ્ચારણ યોગ્ય રીતે અને સાચો છે એટલે સ વાળા શબ્દ નીચે આપણે લીટી કરીશું બીજું છે પૈસા અને પૈસા આ બંને શબ્દોમાં પૈસા શબ્દ છે એ સાચો શબ્દ છે એટલે સાવાળો શબ્દ જે છે તેના નીચે આપણે લીટી કરીશું ત્યાર પછી છે સાવરણી અને સાવરણી તો બંને શબ્દોમાંથી સાવરણી શબ્દ છે તે સાચો છે એટલે સાવરણી શબ્દ નીચે આપણે લીટી કરીશું ચોથું છે સખી અને સખી તો આ બંને શબ્દોમાં સૌથી ઉચ્ચારિત થતો શબ્દ સખી શબ્દ સાચો છે એટલે તેના નીચે આપણે લીટી કરીશું